मित्रों माँ सरस्वती शिशु कुंज बगवाड़ा धोरण सात विषय साइंस प्रकरण 13 गति अने समय। तो अगाउ जो वीडियो तो एनी अंदर आपणे गति विषय थोड़ी चर्चा करी गया के गति कोने कहेवाय, गति ना कया कया प्रकार छे, झड़प एटले शू, झड़प नो एकम कयो छे, ए बधी चर्चा आपणे करी गया। तो फरी एक वार आपणे थोड़ो पुनरावर्तन जोईए, अगाउ जे वीडियो जोयो એમાં આપણે સાનો અભ્યાસ કરેલો એ તો એની અંદર આપણે સૌ પ્રથમ જોયેલું કે ગતિ એટલે શું, ગતિ કોને કહેવાય। તો જો કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય। બરોબર, આપણે એનું ઉદાહરણમાં જોયેલું કે ચાલતો માણસ બરોબર એ ગતિમાં છે તેમ કહેવાય। પછી રસ્તા પર ચાલતો કોઈ પ્રાણી લેલો તો એ પણ ગતિમાં છે તેમ કહેવાય। એ ગતિના ઉદાહરણ થઈ ગયા। અને પછી આપણે ગતિના બે પ્રકાર જોયેલા, ગતિના બે પ્રકાર જોયેલા, એમાં આપણે જોયું કે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ। ગતિના કેટલા પ્રકાર હતા? તો ગતિના બે પ્રકાર હતા, ગતિના બે પ્રકારો છે। ગતિના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે, એમાં પહેલો છે નિયમિત ગતિ। તો નિયમિત ગતિ કોને કહેવાય? તો જો કોઈ પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો એ પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય। અનિયમિત ગતિ કોને કહેવાય? તો કોઈ પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી તો એ પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય। બરોબર, એટલે કે ગતિના બે પ્રકાર છે, એમાં પહેલો પ્રકાર છે આપણે જો નિયમિત ગતિ, નિયમિત ગતિ, અને બીજો પ્રકાર છે અનિયમિત ગતિ, અનિયમિત ગતિ। તો આ ગતિના મુખ્ય બે પ્રકાર થઈ ગયા। એના પછી આગળ જે ઝડપ, ઝડપ કોને કહેવાય? ઝડપનું સૂત્ર શું લખેલું આપણે કે ઝડપ એટલે શું? તો ઝડપ એટલે અંતર ભાગ્યા સમય, અંતર ભાગ્યા સમય। તમારે ઝડપની વ્યાખ્યા લખવી હોય તો શું લખાય? તો કોઈ પણ પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય। આના આધારે આપણે વ્યાખ્યા બનાવી છે કે કોઈ પણ પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થને શું કહેવાય? ઝડપ કહેવાય। બરોબર, હવે ઝડપનો એકમ કયો? તો અંતર છે એ અંતર શામાં હોય? મીટરમાં। સમય, તો સમયનો એકમ શું છે? સેકન્ડ। તો આનો એકમ લખો તો શું લખાય? મીટર પ્રતિ સેકન્ડ। હજુ તો તમે બીજો એકમ બનાવે ત્યારે તમે બનાવી શકો કે મીટર સેકન્ડ ઇન્વર્સ, આમાંથી તમે ગમે તે એકમ લખી શકો। તો આ થઈ ઝડપ વિશેની વાત। હવે એના પછી છે સમય, તો સમય જે અત્યારે દરેક માટે જરૂરી છે બરોબર, તો સમયનું માપન કઈ રીતે થાય? સમય જોવા માટે આપણે સાનો ઉપયોગ કરે છે? તો તમને ખબર હશે કે સમય જોવા માટે આપણે ઘડિયાળનો ઉપયોગ કરે છે। સાનો ઉપયોગ કરે છે? ઘડિયાળનો। હવે ઘડિયાળના પણ વિવિધ પ્રકારના પ્રકાર હોય શકે બરોબર, તો આપણે એમાં ઘડિયાળના પ્રકાર વિશે પહેલા જોઈએ કે ઘડિયાળ કયા કયા પ્રકારની હોય છે। તો તમે તમારા ઘરમાં જોઈ હશે કે જેમાં દીવાલ ઘડિયાળ હોય છે, કાંડા ઘડિયાળ, એટલે કે આપણે જે ઘડિયાળ તમે પહેરો છો હાથમાં બરોબર, એ કાંડા ઘડિયાળ। પછી ડિજિટલ ઘડિયાળ, અમુક તમે અમુક જગ્યાએ જાઓ છો અમુક સંસ્થામાં તો ત્યાં આગળ ડિજિટલ ઘડિયાળ મૂકવામાં આવે બરોબર। તો ડિજિટલ ઘડિયાળમાં કઈ કઈ માહિતી દર્શાવવામાં આવે છે બરોબર, એમાંથી આપણને કઈ કઈ જાણકારી મળે? તો એમાં પહેલા આપણને સમયની જાણકારી મળે, કયો વાર થયો છે એની જાણકારી મળે, પછી દિવસનું કેટલું તાપમાન છે એ તાપમાનની પણ આપણને એની અંદર જાણકારી મળી શકે બરોબર। જે ડિજિટલ ઘડિયાળ છે એની અંદર આવી બધી સુવિધાઓ હોય છે। આપણે જે દીવાલ ઘડિયાળ હોય છે, સાદી દીવાલ ઘડિયાળ, તો એમાં ફક્ત આપણને સમય બતાવે છે બરોબર। પહેલાના જમાનામાં એવા પ્રકારની ઘડિયાળ હતી કે એમાં કલાક કલાક થાય, એટલે કલાક કલાકે પેલો કાંટો
हम आवाज आया करे, एक वागे तो एक बार आवाज आवे, बे वागे तो बे वार पेलो अवाज कर्या करे, बरो। ए रीतनी जूना जमानानी घड़ियाळ हती, पण अत्यारे तो घड़ियाळ लगभग नथी जोवा मळती, अत्यारे तो सादी एवी डिजिटल घड़ियाळ आवी गई छे, बरो। तो अत्यारे लोको वधारे पड़तो एनो उपयोग करे छे। पछी छे कांडा घड़ियाळ, पछी तने खबर छे के तमे घड़ियाळ जोवा माटे अत्यारे शानो उपयोग करो, तो मोबाइल मां, तो मोबाइल मां पण समय बतावे छे, बरो। मोबाइल मां पण समय बतावे छे, एटले अत्यारे आपणे एनो वधारे पड़तो उपयोग करीए छीए। પછી તમને પ્રશ્ન થાય કે સાહેબ સમયનો એકમ શું છે, સમયનો એકમ શું છે, તો સમયનો એકમ, સમયનો એકમ શું છે, તો સમયનો એકમ છે સેકન્ડ, સમયનો એસઆઈ એકમ તો એ શું છે સેકન્ડ છે, શું છે સેકન્ડ। પછી એના પછી આપણે ઘડિયાળના પ્રકાર તો જોયા, દીવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ, ડિજિટલ ઘડિયાળ, પછી અમુક પ્રકાર તમે ગામ જોયું છે તો ગામમાં એક ટાવર પર ઘડિયાળ મૂકવામાં આવે, બરો, એ પણ જૂના જમાનામાં જોવા મળતી એવી પ્રકારની ઘડિયાળો। એના પછી આવર્તકાળ છે, તો આવર્તકાળ કોને કહેવાય, તો લોલકમાં, લોલક એટલે કે એક એવી રચના છે એ તમે ઘરે પણ બનાવી શકો છો, બરો। એમાં તમારે શું કરવાનું છે, જો તમારે લોલક બનાવવું હોય સાદું લોલો, તો તમારે શું કરવાનું, તો એક દોરી લેવાની છે અને એક દડો લઈ લેવાનો, દોરી છે એ દોરીને તમારે દડા સાથે બાંધી દેવાની છે, પછી એક દોરીનો છેડો તમારા હાથમાં રાખવાનો અને દડા નીચે લટકાવવાનો અને આમથી આમ જાય, બરો, તો આ એ સાદું લોલક જેવું બનશે, શું બનશે, સાદું લોલક જેવી જે ક્રિયા બને છે એને લોલક કહેવામાં આવે, શું કહેવામાં આવે છે, લોલક કહેવામાં આવે છે। તો એ લોલકમાં આ શબ્દ આવે છે આવર્તકાળ, તો આવર્તકાળ કોને કહેવાય, તો લોલકમાં એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને એનો આવર્તકાળ કહેવાય, શું કહેવાય છે એનો આવર્તકાળ, તો આપણે આવર્તકાળની વ્યાખ્યા લખીશું, આવર્તકાળ કોને કહેવાય, તો લોલકમાં એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે। તો આ આવર્તકાળનો વ્યાખ્યા થઈ ગઈ કે લોલકમાં એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે। એના પછી છે આલેખના પ્રકારો, એટલે કેવા કેવા પ્રકારના આલેખ આવે છે, તો આલેખના ત્રણ પ્રકાર છે, કેટલા પ્રકાર છે, આલેખના ત્રણ પ્રકાર છે, આલેખના ત્રણ પ્રકારો છે, ત્રણ પ્રકારો છે। એમાં પહેલું છે સ્તંભ આલેખ, સ્તંભ આલેખ અને લંબ આલેખ બંને એક જ છે, બરો। પહેલું છે સ્તંભ આલેખ, બીજું છે વર્તુળ આલેખ અને ત્રીજું છે રેખા આલેખ। તો આ ત્રણ પ્રકારના આલેખ છે, ફરિયાનું નામ બોલ્યો કે ત્રણ પ્રકારના આલેખ છે, એમાં પહેલું છે સ્તંભ આલેખ, બીજું છે વર્તુળ આલેખ અને ત્રીજું છે રેખા આલેખ, એટલે આલેખના ત્રણ પ્રકાર છે। એના પછી છે ઓડોમીટર, તો ઓડોમીટર તમે તમારા બાઇક છે, ગાડીમાં છે, એની અંદર જોયું હશે, બરોબર। તો ઓડોમીટર શું કામ કરે છે, તો ઓડોમીટર વાહને કાપેલું અંતર માપે છે, શું માપે છે, વાહને કાપેલું અંતર માપે છે, કેટલું અંતરે કાપે છે, બરોબર, એ ઓડોમીટર માપે છે। એના પછી છે સેકન્ડ, મિનિટ અને કલાકની માહિતી આપો, તો આમાં સેકન્ડ શું છે, મિનિટ શું છે અને કલાક શું છે, આ બધી તમને ખબર હોવી જોઈએ। તો એક કલાક બરાબર કેટલી મિનિટ થાય, તો એક કલાક બરાબર, એક કલાક બરાબર 60 મિનિટ થાય, કેટલી મિનિટ થાય, 60 મિનિટ, આ યાદ રાખજો, બરોબર, ખાલી જગ્યામાં બધું પૂછી શકાય કે એક કલાક બરાબર કેટલી મિનિટ થાય, 60 મિનિટ થાય। તો એક મિનિટ બરાબર કેટલા સેકન્ડ થાય, એક
मिनट बराबर 60 सेकंड, एक कलाक बराबर 60 मिनट, एक मिनट बराबर कितना सेकंड है 60 सेकंड। तो आ रीते तमने पूछी सकता, तमने ओपन पूछवा मांगे के एक कलाक बराबर कितना सेकंड है, तो 60 गुणिया 60 करो એટલે તમને મળી જાય, એટલે થશે 60 गुणिया 60 એટલે 36 ને પ્લસ 0 એટલે 3600 સેકન્ડ થાય। પછી તમને એ પણ ખબર હોવી જોઈએ કે એક દિવસ બરાબર કેટલા કલાક, તો એક દિવસ બરાબર 24 કલાક થાય, કેટલા કલાક થાય 24 કલાક। આવી બધી સામાન્ય માહિતી તમને ખબર હોવી જોઈએ બરાબર। તો પહેલાના જમાનામાં લોકો જ્યારે ઘડિયાળ નથી ત્યારે કઈ રીતે અનુમાન લગાવતા હતા કે કેટલા વાગ્યા છે, તો એમાં સવારે જ્યારે સૂર્ય ઉગે બરો, તો એ 6 વાગ્યા આજુબાજુ ઉગે તો એ દિવસ સમજે, અને જ્યારે આથમે ત્યારે એ સમજે કે હવે રાત પડવાની તૈયાર થઈ ગઈ બરો, અને જ્યારે 61 સૂરજ જ્યારે માથા પર આવે ત્યારે 12 વાગ્યા તેવું કહેવામાં આવે છે। બીજું કે પડછાયાની મદદથી પણ એ સમય નક્કી કરી શકતા હતા, જ્યારે પહેલાના જમાનામાં ઘડિયાળ નહોતી ત્યારે પહેલાના લોકો આ રીતે સમયનું અનુમાન લગાવતા હતા બરોબર, કે સમય કઈ રીતે થાય છે એનો અનુમાન લગાવતા હતા। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે શાનો અભ્યાસ કર્યો, તો આ વિડીયોમાં આપણે જે આગળ મુદ્દા લખ્યા છે બરોબર, આ મુદ્દાનો આપણે અભ્યાસ કર્યો આગળ। ઓકે, થેન્ક યુ।